Ítin un José, ítin. ¿Verdad? Ítin un José, ítin. Así no es. Drinkin un José, drinking. Drinkin un José, drinking. Talk un José, talking. Talk un José, talking. Así no es. Cry un José, crying. Cry un José, crying. Cry un José, crying. Así clean un José, cleaning. Clean no se hace, cleaning. Así no es. Sleep no se hace, sleeping. Sleep no se hace, sleeping. Read no se hace, reading. Apa tú me estás mapeando la cara de los chicos, ¿eh? Claro, porque ahorita me cuen, oral y cutti nací. Hombre, 21 tiene mucho. ¿Verdad? Porque aunque 20 sucede, apa ya gaya lección me complete, quería estar. No vea, ya 21 tiene que hacer. Pull no se hace, pulling. ¿Verdad? Así, open no se hace, opening. Open no se hace, opening. Brush no se hace, brushing. Brush, brushing. Fly no se hace, flying. Fly no se hace, flying. Así no es. Sit no se hace, sitting. Sit no se hace, sitting. Skip no se hace, skipping. Skip no se hace. Hop no se hace, hopping. Hop no se hace, hopping. Así run no se hace. Run no se hace, run. Así, clap no se hace, clapping. ¿Será que a 20 se te hable completo? A ver, 21 te corban a che. Cholo. Minilio. Minilio. Pero ahí Amis. Hello. Betlu. Betty. Number 77 number put. I'm 77. Hello. Ah, beta, cook no son sir. Beta. Cook no. Miss cooking. Number 22 now. Can I start now? Come on, 22 now. Cook no. મારો અવાજ બહુ ચોટે છે મારી રે શરૂ રાખ્યું છે ને સ્પીકર એટલે ચલો હવે બીજું કોઈ મીટમાં નવું જોઈન્ટ થયું છે મીટમાં કોઈ આ બે સિવાય આવ્યું છે 83 અને 77 સિવાય કયો નંબર છે 75 વાળો નંબર કયો નંબર 75 ઓકે બીજું કોઈ કોઈ નવા જોઈન્ટ થયા ચલો સર ચલો 75 નંબર ડાન્સ નું કે છે મને 75 નંબર ડાન્સ નું ડાન્સિંગ ડાન્સિંગ ડાન્સ નું થશે ડાન્સિંગ ચલો રોલ નંબર 83 વ્રાઇટ નું કે છે રોલ નંબર 83 વ્રાઇટ નું કે છે રાઇટિંગ વેરી ગુડ રાઇટ નું થશે
રાઇટિંગ ખૂબ સરસ હો બેટા, વેરી ગુડ. ચલો નેક્સ્ટ, ક્લોઝ નો રોલ નંબર 77. 77 ક્લોઝ નું મિસ ક્લોઝિંગ. ક્લોઝિંગ, વેરી ગુડ. ક્લોઝિંગ ઇન 75 રાઇટ નું, 5 રાઇટ, રાઇટ Riding. રાઇટ રાઇડ નું થશે રાઇડિંગ. પછી નેક્સ્ટ ગીવ નું, નેક્સ્ટ ગીવ નું શું થશે? 83 નંબર ગીવ નું શું થશે? હા બેટા, ગીવ નું ગીવિંગ શું થાય? ગીવિંગ અને વેરી ગુડ. અને ટેક નું થશે ટેકિંગ, ટેકિંગ ટેક, બરાબર. ટેક નું છે ટેક, ટેકિંગ. હવે આપણે થાય છે, આપણે 20 સુધી પાછો લેફ્ટી ને જોઈ. બરાબર છે, ઓકે. હવે અવાજ આવે છે બેટા? હવે આવે છે 83 નંબર અવાજ આવે છે? મિસ હજી થોડોક ફાટે છે, બોલો. થાય ફાટે છે બેટા. અહીંયા મારે સલમા મિસ, બરાબર અવાજ આવે છે? સલમા મિસ, હેલો સલમા મિસ. ચલો હવે ટ્રુ ફોલ્સ આપણે જોઈએ. શું કે છે? ખરા વિધાન સામે ટ્રુ ફોલ્સ અને ખોટા વિધાન સામે, ખરા વિધાન સામે ટ્રુ અને ખોટા વિધાન સામે ફોલ્સ, બરાબર. તમને આવી ગુજરાતીમાં સૂચના પેપરમાં લખી નથી હોય. રાઇટ ધ સ્ટેટમેન્ટ ટ્રુ ઓલ ફોલ્સ, રાઇટ ધ સ્ટેટમેન્ટ ટ્રુ ઓલ ફોલ્સ, બરાબર છે. જો સાચું વિધાન હોય ત્યાં ટ્રુ લખવાનું, ખોટું હોય ત્યાં ફોલ્સ લખવાનું. શું કે છે આમાં? વી ફાયર ક્રેકર્સ ઇન દિવાળી, વી ફાયર ક્રેકર્સ ઇન દિવાળી. ક્રેકર્સ એટલે ફટાકડા, દિવાળીમાં ફાયર એટલે ફોડવા. અમે બધા દિવાળીમાં ફટાકડા ફોડીએ છીએ, તો ત્યાં શું આવે? ટ્રુ, બરાબર. ત્યાં આવે ટ્રુ, કારણ કે આપણે દિવાળીમાં ફટાકડા ફોડીએ છીએ એટલે ત્યાં આવે ટ્રુ. ક્રેકર્સ એટલે ફટાકડા, અને દિવાળીમાં આપણે ફોડીએ છીએ, અને ફાયર એટલે ફોડવું, બરાબર છે. પછી શું કહે છે બીજું? સેકન્ડ નંબર, વી ડ્રો અ રંગોલી ઇન દિવાળી, વી ડ્રો રંગોલી ઇન દિવાળી. રંગોળીમાં, રંગોળી છે એ દિવાળીમાં ડ્રો કરીએ છીએ, રંગોળી છે એ દિવાળીમાં ડ્રો કરીએ છીએ એટલે ત્યાં આવશે ટ્રુ, બરાબર. રંગોળી હોય, રંગોળી છે ને એ આપણે દિવાળીમાં ડ્રો કરીએ છીએ. પછી આવે છે વી પરફોર્મ ગરબા ઇન નવરાત્રી, વી પરફોર્મ ગરબા ઇન નવરાત્રી. પરફોર્મ એટલે શું કરવું? પરફોર્મ એટલે તો કે કોઈની સામે ગરબા કરવા, એને પરફોર્મ એટલે સ્ટેજ ઉપર જે આપણે એક્શન કરીએ છીએ, આપણી એક્ટિવિટી રજૂ કરીએ છીએ એને શું કહેવાય? પરફોર્મ કર્યું કહેવાય. તો કે આપણે શું કહે છે? વી પરફોર્મ ગરબા ઇન નવરાત્રી, નવરાત્રીમાં આપણે ગરબા કરીએ છીએ. તો સાચું, બરાબર છે. નવરાત્રીમાં જ આપણે ગરબા કરીએ છીએ. પછી શું કહે છે? વી કલર્સ, વી કલર અવર ફ્રેન્ડ્સ ઇન ઉત્તરાયણ, વી કલર અવર ફ્રેન્ડ્સ ઇન ઉત્તરાયણ. કલર એટલે રંગ, અવર ફ્રેન્ડ્સ એટલે આપણા મિત્રોને. આપણે ઉત્તરાયણમાં આપણા મિત્રોને કલરથી રંગીએ છીએ. ઉત્તરાયણમાં કલરને કલરથી મિત્રોને રંગીએ, તો કે ના, ન રંગીએ, બરાબર. તો ત્યાં શું આવે? ફોલ્સ. બરાબર છે, ફોલ્સ. પછી શું કહે છે? વી ડેકોરેટ અવર હાઉસ ઇન દિવાળી,
વી ડેકોરેટ અવર હાઉસ ઇન દિવાલી. આપણે દિવાળીમાં આપણા ઘરને ડેકોરેટ કરીએ છીએ, લાઇટિંગથી ને એનાથી કરીએ છીએ ને, ફ્લાવરથી ને. અને તો ટ્રુ આવશે. પછી નેક્સ્ટ, બરાબર. આમાં છે તમારે કઈ લેસન ના નથી, જુઓ આ જે સોરી આ જે ટ્રુ ફોલ્સ હતા એ લેસન ના નથી. એમાં શું કર્યું છે, ખાલી આપણને સ્ટેટમેન્ટ આપણે રીડ કરવાના, ટ્રુ હોય તો ટ્રુ લખવાના અને ફોલ્સ હોય તો ફોલ્સ લખવાનું. કેમ તો કે જો સાવ સિમ્પલ છે. શું કે છે, વી ફાયર ક્રેકર્સ ઇન દિવાળી. તો કે ફાયર એટલે ફોડવું અને ક્રેકર્સ એટલે ફટાકડા. આપણે દિવાળીમાં ફટાકડા ફોડીએ છીએ એવું પૂછ્યું છે. તો કે હા ટ્રુ, આપણે દિવાળીમાં ફટાકડા ફોડી. ત્યાં ઓપ્શન ન થાય, હવે ડાઉન ટ્રુ ફોલ્સ કરાવું છું છે. પછી કે છે વી ડ્રો અ રંગોલી ઇન દિવાળી. વી ડ્રો અ રંગોલી ઇન દિવાળી. આપણે રંગોળી છે દિવાળીમાં દોરીએ છીએ. તો કે હા ટ્રુ. પછી વી પરફોર્મ ગરબા ઇન નવરાત્રી. આપણે ગરબા છે એ પરફોર્મ નવરાત્રીમાં કરીએ છીએ. તો કે ટ્રુ. વી કલર અવર ફ્રેન્ડ્સ ઇન ઉત્તરાયણ. આપણે આપણા ફ્રેન્ડને ઉત્તરાયણમાં કલર કરીએ છીએ. તો કે ફોલ્સ. વી ડેકોરેટ અવર હાઉસ ઇન દિવાળી. આપણે આપણા ઘરને ડેકોરેટ ક્યારે કરીએ છીએ, તો કે દિવાળીમાં. તો કે હા ટ્રુ. પછી શું કે છે, જો ક્યાં તહેવારો શું કહેશો તે લખો. આપણે અમુક અમુક તહેવાર હોય એમાં અલગ અલગ આપણે સેન્ટેન્સ બોલીએ છીએ. દિવાળી હોય તો આપણે બધાને શું કહીએ છીએ, હેપી દિવાળી કહીએ છીએ. હોળી હોય તો આપણે શું કહીએ, હેપી હોળી કહીએ છીએ. ક્રિસમસ હોય તો કે મેરી ક્રિસમસ કહીએ છીએ. ઈદ હોય તો ઈદ મુબારક કહીએ છીએ. ન્યૂ ઇયર હોય તો કે હેપી ન્યૂ ઇયર કહીએ છીએ. બરાબર છે. આપણે જે ફેસ્ટિવલ તહેવારને ઇંગ્લિશમાં શું કહેવાય, ફેસ્ટિવલ કહેવાય. શું કહેવાય, તહેવારો હોય એને ઇંગ્લિશમાં ફેસ્ટિવલ્સ કહેવાય. ફેસ્ટિવલ્સ તો અલગ અલગ ફેસ્ટિવલ્સમાં અલગ અલગ સેન્ટેન્સીસ, અમુક અમુક વર્ડ છે, અમુક એના સેન્ટેન્સ છે, આપણે અલગ અલગ બોલીએ છીએ. બરાબર છે. તો આપણે દિવાળીમાં શું બોલીએ, તો કે રોલ નંબર 83 મને કહેશે. 83. હા બેટા શું આવશે દિવાળીમાં, આપણે શું બોલીએ? હેપી દિવાળી. હેપી દિવાળી. ખૂબ સરસ, વેરી ગુડ. હેપી દિવાળી. આપણે દિવાળીમાં હેપી દિવાળી બોલીએ છીએ. બરાબર છે. પછી નેક્સ્ટ હોળી. હોળીમાં રોલ નંબર 77 મને કહેશે. 77 મિસ. હા બેટા શું આવશે? મિસ હોલીમાં હેપી હોલી. હેપી હોલી. ખૂબ સરસ બેટા. હેપી હોલી. બરાબર. હોલીમાં આપણે તે બધાને હેપી હોલી કહીએ છીએ. હવે આપણે શું આવશે, માર્ચમાં હોલી આવશે. બરાબર છે. માર્ચમાં ને એને ગુજરાતી મહિનો કેવો કહેવાય, તો કે ફાગણ મહિનો. અને ઇંગ્લિશ મહિનો તો કે માર્ચ. બરાબર. માર્ચમાં હોલી આવે છે. અને પછી નેક્સ્ટ એના હોલીના નેક્સ્ટ ડે પછીના દિવસે શું હોય છે, ધૂળેટી હોય છે. બરાબર છે. પછી આવે છે ક્રિસમસ. તો ક્રિસમસ તો રોલ નંબર 75 મને કહેશે કે આપણે ક્રિસમસના શું કહીએ છીએ. ક્રિસમસમાં આપણે શું કહીએ છીએ બેટા? 75 નંબર. 75 નંબર. હા બેટા શું આવશે ક્રિસમસમાં? મને ક્રિસમસમાં શું કહેશું બેટા? આપણે કોઈને ક્રિસમસ સેલિબ્રેટ, આપણે કોઈને એવું કેવું હોય તો આપણે શું કહીએ? આપણે કેમ દિવાળીમાં હેપી દિવાળી એમ કહીએ છીએ તો ક્રિસમસ. હે, મેરી ક્રિસમસ. મેરી ક્રિસમસ. મેરી ક્રિસમસ. વેરી ગુડ. ઓમને મેરી ક્રિસમસ. બરાબર છે. ખૂબ સરસ બધા. પછી નેક્સ્ટ ઈદ હોય ત્યારે રોલ નંબર 83 કહેશે મને. 83. 83 નંબર. હા મિસ. હા બેટા ઈદ હોય ત્યારે શું કહીએ? ઈદ મુબારક. ઈદ મુબારક. વેરી ગુડ. ઈદ
ઈદ મુબારક, બરાબર છે? આપણે ઈદમાં ઈદ મુબારક કહીએ છીએ. ચલો, નવા સ્ટુડન્ટ કોઈ જોઈન થયા છે? નવા 83, 77 અને 75 સિવાયના કોઈ નવા જોઈન થયા છે મીટમાં? નવા સ્ટુડન્ટ કોઈ જોઈન થયા છે? ઓકે, ચલો 77 નંબર, 77 નંબર ન્યૂઅર નું કેસે. હા બેટા, શું આવશે? હેપી ન્યૂઅર. હેપી ન્યૂઅર, વેરી ગુડ. બેટા હેપી ન્યૂઅર, બરાબર. ન્યૂઅર હોય ત્યારે આપણે શું કહીએ છીએ? હેપી ન્યૂઅર. દિવાળી હોય ત્યારે હેપી દિવાળી, હોળી હોય ત્યારે હેપી હોળી, ક્રિસમસ હોય ત્યારે મેરી ક્રિસમસ, ઈદ હોય ત્યારે મુબારક, બરાબર છે? વેરી ગુડ. પછી નેક્સ્ટ સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 29 ઉપર છે, જેની પાસે છે એક. બાકી આપણે સ્વાધ્યાય પેજ નંબર 29 પર છે. જો ચેક દેખાય છે, શેનો છે? શું મને કોઈ શેનો પિક્ચર છે? રંગોલીનું, દિવાળીનું. દિવાળીનું, વેરી ગુડ, ખૂબ સરસ. દિવાળીનું રંગોલી પણ કરે. હા, તો એને શું કહેવાય? મેકિંગ રંગોલી, રંગોલી બનાવે, બરાબર છે? રંગોલી બનાવે છે. પછી બોય છે, છોકરો છે, એ ફટાકડા ફોડે છે, બરાબર છે? ક્રેકર્સ ફાયર કરે છે, ક્રેકર્સ ને ફાયર કરે છે, ફાયર ક્રેકર્સ, ઓકે, ફટાકડા ફોડે છે. પછી જે લેડી છે, વુમેન છે, સ્ત્રી છે, એ શું કરે છે? તો કે ઘરને ડેકોરેટ કરે છે. શું કરે છે? બધે દીવા મૂકે છે, એટલે શું કરે છે? તો કે ઘરને ડેકોરેટ કરે છે, શણગારે. હા બેટા, 63 નંબર જોઈન છે. કેમ બેટા આટલા બધા લેટ? હે, તો થવામાં મોડું થઈ. હે, થોડાકથી તમારે બધા જલસા કરી લો, સ્કૂલ ખુલી જાય ને એટલે બધાને સ્કૂલે આવવું પડશે. રમેશ 88 લખજો ને. દિવાળીનું, બરાબર. દિવાળીમાં છે લેડીઝ છે, ઘરને હાઉસને ડેકોરેટ કરે છે, બોય છે, ક્રેકર્સ ફાયર કરે છે, ફટાકડા ફોડે છે, ગર્લ છે, રંગોલી રંગોળી બનાવે છે, બરાબર છે? ગર્લ છે, રંગોળી બનાવે છે, બોય દેખાય, ગર્લ છે, એ લોકોનું હાઉસ છે, દીવા છે, બરાબર છે? એના પરથી આપણે શું કરવાની છે? એના પરથી આપણે બ્લેન્ક પૂરવાની છે. આપણે શું કરવાની છે? બ્લેન્ક્સ કરવાની છે. પાયલ ઈ બ્લેન્ક રંગોળી, પાયલ ઈ બ્લેન્ક રંગોળી, પાયલ છે રંગોળી બનાવે છે. બનાવવાને ઇંગ્લિશ કહેવાય મેક, કહેવાય હે નંબર 90 રંગોળી. પાયલ ઈ રંગોળી, પાયલ છે એ શું કરે છે? રંગોળી બનાવે છે. રંગોળી બનાવવું, બનાવવું એને મેકિંગ. બ્રધર ઈ, બ્રધર ઈ બ્લેન્ક બ્લેન્ક બેકર્સ, બ્રધર ઈ બ્લેન્ક બેકર્સ, ઓકે, ફાયરિંગ ફાયરિંગ. બ્રધર છે આકડા છે. ફાયરિંગ બેકર્સ, બ્રધર ઈ ફાયરિંગ ક્રેકર્સ, એનો ભાઈ છે, શું કરે છે? આકડા ફોડે છે. મધર ઈ બ્લેન્ક ધ હાઉસ, મધર હાઉસ કરે છે, હાઉસ ને ડેકોરેટિંગ કરે છે. બધે શું કામ કે શું કરે છે? ડેકોરેટ કરે છે.
ડેકોરેટિવ દિવાળી હોય છે વિન્ટરમાં વિન્ટર એટલે શું થાય શિયાળો થાય બરાબર છે દિવાળી હોય એ શિયાળામાં આવે પછી વિન્ટર એટલે શિયાળો સમર એટલે ઉનાળો અને મોનસૂન એટલે ચોમાસુ બરાબર યાદ રાખજો WIWINTER વિન્ટર એટલે શિયાળો દિવાળીનો વિન્ટરમાં આવે છે શિયાળામાં આવે છે બરાબર છે દિવાળીમાં ઠંડી પડતી હોય આમ લાઇટ લાઇટ ઠંડી શરૂ થઈ ગઈ છે બરાબર છે એટલે દિવાળી છે ક્યારે ગણવામાં આવે છે તો શિયાળામાં વિન્ટર WIWINTER એટલે શિયાળો QMMR સમર એટલે ઉનાળો MR સમર એટલે ઉનાળો MON SON ચોમાસુ MON SON MON SON સોરી MON SON મોનસૂન એટલે ચોમાસુ બરાબર છે MON SON હા તો વન થી લઈને ટેન સુધી રોલ નંબર 60 સાઇન્સ નંબર રીડ કરશે રોલ નંબર 60 વન થી લઈને ટેન સુધીના વર્ડ છે 60 નંબર સાઇન્સ નંબર રીડ કરશે કર બેટા નંબર રોલ નંબર 60 ફટાફટ માઇક ઓન કરે નહીં આવડે હું ત્યાં તારે હેલ્પ કરવા માટે અહીંયા છે મિસ 33 બોલે નહીં બેટા નહીં 60 નંબર હતે સાઈન જો એમ નહીં બોલવા બાર માં બોલે બોલ બેટા 60 નંબર પહેલે થી 10 સુધી કરવાનું છે નથી ધ્યાન ભણવામાં કોણ હા બોલ બેટા
ચલો નેક્સ્ટ રોલ નંબર 6060 ક્યાં છે માય કાઉન્ટર ફટાફટ સાઇન નંબર પ્લીઝ કેમ માઇક મ્યુટ કરતો હોત બેટા આંતન મ્યુટ કરતો તું કેમ માઇક મ્યુટ કરી દીધું 7 થી 20 સુધી રીડ કર ચલ સુધી રીડ કર રીડિંગ પુલિંગ ફન નિંગ બ્રશિંગ Fly, flying, eating, oops. Hop, hopping, running, clap, clapping, bat, batting, foot, hands, dancing, bright, bright, writing. Close, closing, reading, ride, ride, not ride, but ride, ride, riding, riding, swing, tech, talk, sorry, talk. Take, number. T3 number. Fire. Fire. True. Rangoli. True. Perform. Garba. Color our friend. Dance. Decorate. The house. क्या कर तो थर्ड फर्स्ट सेकंड थोड़ा दिवाली हैप्पी दिवाली एम नहीं दिवाली हैप्पी ओए ओए 83 एम नहीं दिवाली हैप्पी दिवाली एम दिवाली हैप्पी दिवाली होली हैप्पी होली क्रिसमस क्रिसमस मैरी क्रिसमस गुड चलो रोल नंबर 77 फोर और फाइव से रीड कर से 77 हाँ मिस हाँ बेटा ईद 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 तो ईद मुबारक ईद मुबारक हैप्पी न्यू ईयर हैप्पी न्यू ईयर हैप्पी न्यू ईयर वेरी गुड પછી નેક્સ્ટ રોલ નંબર 75 રોલ નંબર 75 આ બધી રીડ કરના છે પાયલ ઇઝ કર બેટા ફટાફટ 75 રીડ કર રંગોલી Her brother is
firing crackers. Her mother is decorating the house. It is okay. Problem છે ઓલા એક્શન વર્ડ્સ ing વાળા એક્શન વર્ડ્સ ઈ કરવાના છે નીચે ટ્રુ ફોલ્સ ફિલ કરવાના છે પછી તહેવાર રિલેટેડ ફેસ્ટિવ પહેલા મારી વાત સાંભળો ing વાળા એક્શન વર્ડ્સ કરવાના છે ટ્રુ ફોલ્સ કરવાના છે પછી ફેસ્ટિવલ રિલેટેડ સેન્ટેન્સીસ કરવાના છે અને આ બ્લેન્ક્સ છે ઈ કરવાની છે પિક્ચર ડ્રો કરવાની જરૂર નથી બરાબર છે ખાલી આ ઉપરના ઓપ્શન લખી નાખજો અને આ બ્લેન્ક્સ લખી નાખજો બરાબર છે સવા દસે આખી બધું પીડીએફ મૂકી દઈશું સવા દસે આખી જેટલું આજે ભણાવ્યું છે એનું પીડીએફ મૂકી દઈશ બધું ફાયર બુકમાં વન ટાઈમ કરવાનું છે રાઇટિંગ નથી સારા મહેરબાની કરીને પેન્સિલથી લખજો પેલા મારી વાત સાંભળ રાઇટિંગ નથી સારા મહેરબાની કરીને પેન્સિલથી લખજો ફાયર બુક કમ્પલસરી બનાવવાની છે ફેર બુક છે એ હવે તમે લોકો સ્કૂલે આવશો ત્યારે નહીં હોય તો ઇન્ટરનલ માર્ક ઝીરો મુકાશે એટલે કમ્પલસરી હોમવર્ક હું ઇંગ્લિશનું બીજા સબ્જેક્ટનું નથી કહેતી ઇંગ્લિશનું હું કહું એ તમારે કમ્પલસરી ફેર બુકમાં લખવું કારણ કે એ હું ચેકિંગ કરીશ અને એના પરથી ઇન્ટરનલ માર્ક ફાઇનલ એક્ઝામમાં 20 માંથી હું માર્ક મૂકવાની છું બરાબર છે એટલે કમ્પલસરી થોડીક વાર ઉભો રહે ને કમ્પલસરી બધાએ ફેર બુક કરવાની છે બરાબર છે હા બોલ હવે થોડીક વાર મેં નાનક પાડી કે હું બોલતી હોય ત્યારે નહીં વચ્ચે બોલવાનું એમ બોલ હવે શું હું એમ કહું છું કે સાથે પોતે માં લખી તો ન હાલે ના સાથે પોતે માં લખવાનું છે બુક માં લખવાનું બે માં લખવાનું હા જેની પાસે સ્વાધે પોથી છે એ સ્વાધે પોથી માં લખવાનું છે એને અને બુક માં કમ્પલસરી ફેર બુક તો આપણે દર વખતે બનાવીએ છીએ ને સ્કૂલ માં મિસ પણ મારી પાસે કે બુક નથી હા તો છે એટલે તારી પાસે એમાં હોય ને એમાં લખજો હોય તો એકાદી બુક તો ગમે હોય જ હું સાચે પોથી માં સાચે પોથી લખી નાખું ના ના એવું નથી સાચે પોથી માં લખવાનું છે બરાબર ને અને બુક માં લખવાનું છે યુનિટ 4 આખો હે ને હા યુનિટ 4 આખો હા હાલો થઈ જાય ઓકે ચલો બાય થેન્ક યુ એન્ડ ટેક કેર બાય મી બાય બેટા Bye, Miss.